શાહરૂખ ખાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે શાહરૂખ ખાન અમદાવાદથી મુંબઈ જવા રવાના થશે આપને જણાવી દઈએ કે જે રીતની ગરમી પડી રહી છે તેના કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી કેડી હોસ્પિટલમાં તમને સારવાર આપવામાં આવી રહી હતી અને હાલ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે શાહરૂખ ખાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે શાહરૂખ ખાન અમદાવાદથી મુંબઈ જવા રવાના થશે તો સીધા જઈશું સપના શર્મા સાથે લાઈવ ગયા છો સપના જે રીતની ગરમી પડી રહી છે અને તેની અસર અભિનેતા શાહરૂખ ખાનને થઈ હતી હોસ્પિટલમાં તમને એડમિટ કરવામાં આવ્યા હતા અને હાલ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે શું વિગતો બિલકુલ દિક્ષિતા સારવાર બાદ અત્યારે જે શાહરૂખ ખાન છે તેમના પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા છે મહત્વની વાત એ છે કે ગઈકાલે જે પ્રકારે અમદાવાદમાં રેડ એલર્ટ હતો અને તાપ પ્રખર હતો ગરમી કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી હતી જેને કારણે અત્યારે ગઈકાલે તેમને હીટસ્ટ્રોકની અસર પણ હતી સાથે સાથે ન્યુમોનિયાની પણ અસર હતી જેના કારણે તેમને કેડી હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા બે દિવસની સારવાર લીધા બાદ અત્યારે તેઓ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને હાલ તેઓ મુંબઈ પરત ફરી રહ્યા છે સાથે તેમનો પરિવાર પણ છે જેમાં દીકરી સુહાના અને પત્ની ગૌરી ખાન પણ અત્યારે તેમની સાથે મુંબઈ પરત ફરી રહ્યા છે મહત્વની વાત એ છે કે બે દિવસ અમદાવાદમાં એલર્ટ રહ્યું રેડ એલર્ટ રહ્યું એટલે કે સિઝનનો સૌથી વધારે ગરમ દિવસ આ બે જ હતા અને એ દરમિયાન જ જ્યારે શાહરૂખ ખાન અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમને આ હિટ સ્ટ્રોકની અસર જોવા મળી અને જેના કારણે તેમને સારવાર પણ આપવામાં આવી બે દિવસ સારવાર લીધા બાદ અત્યારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે સાથે જ જે ચાર્ટરમાં તેઓ જઈ રહ્યા છે તેમની સાથે લગભગ જે લગભગ સોળ જેટલા લોકો છે કે જેઓ તેમની સાથે અત્યારે મુંબઈ પરત ફરી રહ્યા છે બે દિવસ તેમના અંડર ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવ્યા અને સાથે તમામ જે રિપોર્ટ છે તે પણ કઢાવવામાં આવ્યા હતા દીક્ષિતા અને જ્યારે તમામ જે રિપોર્ટ છે નોર્મલ આવ્યા ત્યારબાદ હવે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને સાથે જ હવે ટૂંક ટૂંકા સમયમાં તેઓ અહીંથી ટેક ઓફ કરશે અને દ્રશ્યો પણ હાલ આપ જોઈ શકો છો કે જે શાહરૂખ ખાન છે તેઓ પોતાની દીકરી અને પત્ની સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે દીક્ષિતા બિલકુલ આભાર સપના આપનો આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ અમદાવાદમાં જે કાળઝાળ ગરમી અને જે અલર્ટ આપવામાં આવ્યું હતું મેચ યોજાઈ હતી તેમાં શાહરૂખ ખાનને ગરમીની અસર થઈ તેમને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા ત્યારે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને હવે તેઓ મુંબઈ ખાતે રવાના થશે તો આ દ્રશ્યો છે જે મેચ ચાલી રહી હતી તે દરમિયાન શાહરુખ ખાન પોતાના ફેન્સને હાયલ્લો કરી રહ્યા છે તે વખતનો આ વિડિયો છે અને ત્યારબાદ આ ગરમીની અસર શાહરૂખ ખાનને થઈ તેમની તબિયત અચાનક લથડી અને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા સપના સતત અમારી સાથે જોડાયેલા છે ને ત્યાંથી અમને અપડેટ્સ આપી રહ્યા છે સપના ગરમીનો પારો હાય છે ને આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે કે એલર્જી જે રીતનું આપવામાં આવ્યું છે સલાહ સૂચન પણ આપવામાં આવ્યા છે ને આ ગરમીની અસર કિંગ ખાનને થઈ તમને બે દિવસ રાખવામાં આવ્યા કયા કા રિપોર્ટ કાઢવામાં આવ્યા ને અત્યારે હાલ રિપોર્ટમાં શું આવ્યું બિલકુલ દીક્ષિતા ની અસર પણ જોવા મળી અને સાથે સાથે ન્યુમોનિયાની પણ અસર તેમનામાં જોવા મળી જે લક્ષણો જણાઈ આવ્યા જેને લઈને ડૉક્ટરોએ તમામ જે રિપોર્ટ છે એ કઢાવ્યા જરૂરી જેટલા પણ રિપોર્ટ હોય એ તમામ રિપોર્ટ તેમણે કઢાવ્યા સાથે જ એ રિપોર્ટ જ્યારે હવે નોર્મલ આવી ચૂક્યા છે ત્યારબાદ સારવાર આપ્યા બાદ હવે જ્યારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ પરત ફરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે અમદાવાદનું તાપમાન રેડ એલર્ટ ઉપર હતું એટલે કે છેતાલીસ ડિગ્રીની આસપાસ બે દિવસ દરમિયાન આ તાપમાન રહ્યું અને સામાન્ય રીતે જો તાપમાનની વાત પણ કરીએ મોસમની વાત કરીએ તો ક્યાંક જે મુંબઈ જે શહેર છે એ કિનારે છે એટલે મોડરેટ ટેમ્પરેચર ત્યાં રહેતું હોય છે પરંતુ અમદાવાદમાં ડ્રાય વેધર પણ હતું અને સાથે સાથે જ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું છેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું અને એ સમય દરમિયાન તેઓ જ્યારે સંપર્કમાં આવ્યા વાતાવરણની ત્યારે સ્ટ્રોકની અસર થઈ અને સાથે જ કારણ કે ન્યુમોનિયાની પણ અસર હતી તો ડૉક્ટરે તેમને ડિસ્ચાર્જ ગઈકાલે ન કર્યા અને એક દિવસ માટે તેમને અન્ડર ઓબ્ઝર્વેશન માટે પણ રાખવામાં આવ્યા અને અત્યારે કે જ્યારે તમામ જે રિપોર્ટ છે એ નોર્મલ આવી ચૂક્યા છે તબિયત થોડીક કંટ્રોલમાં છે અને કોઈક રિસ્ક નથી જણાઈ આવ્યું ત્યારે જઈને ડૉક્ટરોએ તેમને ડિસ્ચાર્જ કર્યા છે અને હવે તેઓ પોતાના જે પરિવાર છે એમની સાથે મુંબઈ પરત ફરી રહ્યા છે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો બે દિવસ પહેલાના છે શાહરૂખ ખાન કે જે અહીંયા હતા અને ત્યારબાદ જે રીતે તેમના પરિવાર સાથે હતા તેમની તબિયત લથડી હતી તેમને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા કેડી હોસ્પિટલ ખાતે તેઓ સારવાર લઈ રહ્યા હતા હિસ્ટ્રોકની સાથે તેમને નિમોનિયાની અસર પણ જોવા મળી હતી સારવાર ચાલી રહી હતી આજે સવારે રિપોર્ટ કરવા રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા અને ત્યારબાદ તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે તેમના પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના તેમની સાથે છે અને થોડીક જ વારમાં તેઓ એરપોર્ટ ખાતે રવાના થશે અને મુંબઈ પહોંચશે આપ જુઓ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જે ગરમી સતત વધી છે હવામાન વિભાગ તરફથી હજી પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે તે હજી પણ વધુ ગરમી આપે સહન કરવા માટે તૈયાર રહેવું પડશે અને લોકો સાવચેતી રાખે તે પણ સૂચનાઓ આપવામાં આવી છે તો હાલમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ચોવીસ